એકચ્યુઅલી અત્યારે ટાઈમ બોમ્બ મૂકી દીધો હોય ને એવી સ્થિતિ છે. આ ટાઈમ બોમ્બ કેટલો ફાટશે, ક્યારે ફાટશે એનું કોઈને ખબર નથી. માટે આપી શકે છે કે યુદ્ધ એવી વસ્તુ છે ને કે જ્યારે બીજા કોઈ દેશમાં થાય ને તો આપણે ઉત્સુકતા જાગે, આપણને જાણવાની વધારે રસ થાય. આ તો ઓલું પાડોશીઓ જેવું થઈ ગયું, તો કેવા જોવા જઈએ આપણે કે શું બબાલ થઈ જશે, શું બબાલ થઈ જશે. એટલે આપણે અત્યારે સ્માઈલ આવે છે. હા બિલકુલ, એટલે બહુ ભયાનક વસ્તુ છે. મિત્ર છે, ઈરાન ઉપયોગી છે, તો હવે આમાં ભારત ભારત ભરાઈ ગયું છે કે શું એ સમજાતું. તમે રશિયા તરફ છો કે યુક્રેન તરફ છો, ત્યારે જયશંકર સાહેબ મસ્ત એક નીતિ પકડી રહી કે અમે શાંતિના પક્ષે છે. ક્યાં વાત, ન તો રશિયાના પક્ષે છે ન તો યુક્રેનના પક્ષે છે, હમ શાંતિ ચાહતે શાંતિના. એટલે તમે આપણે જયારે નાના હતા ને ત્યારે, નાના તો નહીં પણ જયારે ભણવાની શરૂઆત કરી ત્યારે વિશ્વ યુદ્ધ નામનું ચેપ્ટર આવતું, પ્રથમ વિશ્વ યુદ્ધ, બીજું વિશ્વ યુદ્ધ, આવા ચેપ્ટર આવતા ને આપણે ભણ્યા હશે. એમાં ઘણા બધા અમેરિકા ને રશિયા ને જર્મની ના બધા દેશોના નામ આપણને ખબર હશે. અને આમ તો એ ચેપ્ટર ભણવાની મજાય આવતી, પણ આપણે જોયેલું નહીં. પણ હવે છે ને આંખેથી ભલે આપણે જઈ નથી શકતા, પણ આંખેથી આપણે ન્યૂઝમાં અને ટીવીમાં એ જે વિશ્વયુદ્ધ ચાલી રહ્યું છે, એ જે ધડાકાઓ બોલાઈ રહ્યા છે ને, એ ધડાકાઓ આપણે આપણી આંખેથી જોઈ શકીએ છીએ ન્યૂઝમાં, સમાચારોમાં. ઈરાન ઇઝરાયલની જે પરિસ્થિતિ છે રૂશાંગભાઈ, હવે ઇઝરાયલે તો ઈરાન પર હુમલો કરી દીધો, પણ હવે રાહ એ જોવાઈ રહી છે કે ઈરાન ઇઝરાયલ પર હુમલો ક્યારે કરશે, અને જો કરશે તો શું સ્થિતિ પેદા થશે. અને એ જ વિશે રૂશાંગભાઈ તમારો પોઈન્ટ ઓફ વ્યૂ જાણવો છે. એકચ્યુઅલી અત્યારે ટાઈમ બોમ્બ મૂકી દીધો હોય ને એવી સ્થિતિ છે. આ ટાઈમ બોમ્બ કેટલો ફાટશે, ક્યારે ફાટશે એનું કોઈને ખબર નથી. કોઈને ખબર નથી કે આ ટાઈમ બોમ્બ એકચ્યુઅલી ક્યાં મુકાશે ને એ પણ ખબર નથી. હા, ટાઈમ બોમ્બ છે અત્યારે. અચ્છા, અમેરિકાએ પહેલાં શરૂઆતમાં કીધું કે 2 દિવસમાં ફાટશે, ટાઈમ બોમ્બ ફૂટશે, પછી કીધું કે અઠવાડિયામાં ફૂટશે, એવી નવી નવી ડેડલાઇન આપ્યા કરે છે અમેરિકા. એકચ્યુઅલી જ્યારે ઇઝરાયલે ઈરાનની ધરતી પર હુમલો કર્યો ને ત્યારે નક્કી થઈ ગયું હતું કે ઈરાન હુમલો કરશે. ઇઝરાયલ વારંવાર હમાસ, હિઝબુલ્લા જે સાપો લિયાઓ છે ઈરાને ઉછરેલા છે, એને જવાબ આપે છે, હુમલો કરે છે. પરંતુ હવે એમ લાગે છે કે આ યુદ્ધ નિર્ણાયક તબક્કામાં જઈ રહ્યું એમ લાગે છે. ઈરાન છે અત્યાર સુધી હમાસ, હિઝબુલ્લા, હૂતી, આ બધા નામો તમે સાંભળ્યા હશે, આ બધા આતંકવાદી સંગઠનો છે, જુદા જુદા દેશોમાં છે. જેમ કે લેબનોનમાં હિઝબુલ્લા ગ્રુપ છે, એ રીતે જુદા જુદા દેશોમાં ગાઝામાં હમાસ છે, જુદા જુદા આતંકવાદી સંગઠનો છે. ઇરાકમાં અલગ છે, મિલિટિયા છે. તો એ રીતના બધા આતંકવાદી સંગઠનો છે, બધાને સપોર્ટ ઈરાન આપે છે. હવે અત્યાર સુધી આ આતંકવાદી સંગઠનો ઈરાનના સપોર્ટથી ઇઝરાયલ સામે લડતા હતા, પરંતુ ઈરાન અને ઇઝરાયલ સામસામે નહોતા આવતા. ઈરાન ઇઝરાયલને જે કંઈ પાઠ ભણાવવાનો હોય ને આ આતંકવાદી સંગઠનો થ્રુ કરે, ને એ જ રીતે હમાસે થ્રુ ઈરાને ઇઝરાયલમાં હુમલા કરાવ્યા. 7 ઓક્ટોબર ગયા વર્ષની તારીખ ભયાનક હુમલા કરાવ્યો, 1200 લોકો મરી ગયા, 250 લોકોને બંધક બનાવી દીધા, આખી ગેમ પલટાઈ ગઈ. ઇઝરાયલને પણ ખ્યાલ નહોતો કે આટલો ભયાનક હુમલો થશે. એટલે આ હુમલો થયો પછી ઇઝરાયલ વિચારેલું કે આ સાપો લેવાઓ છે, હિઝબુલ્લા, જે હમાસ છે, હૂતી છે, ઇરાકના આતંકવાદી સંગઠનો છે, તો આ બધા સાપોલિયાઓનો મૂળ માથો ક્યાંથી, તો કે ઈરાન. કોઈ હવે ઇઝરાયલ કોઈ પણ સંજોગોમાં ઈરાનને ઘસડવા માંગે છે આ યુદ્ધમાં, કેમ કે ઇઝરાયલ સારી રીતે જાણશે. અત્યારે તો ઓલરેડી ઇઝરાયલ યુદ્ધ લડી રહ્યું છે, એક તરફ ગાઝામાં લડી રહ્યું છે, બીજી તરફ ઉત્તરમાં લેબિનોનમાં હિઝબુલ્લા કન્ટિન્યુઅસ હુમલા કરી જાય છે સતત. આજે આજે જ ગઈકાલથી હુમલા ચાલુ છે, 30 રોકેટ ફાયર કર્યા છે. એટલે એ કન્ટિન્યુઅસ હુમલા લેબિનોનમાંથી થયા કરે છે, આ બધું ગાઝામાં લડાય છે. એટલે આમાં થાય એવું કે હું શા માટે એકલો લડું, બધા જ સાથે આવે. પુતિન પણ એ જ ઈચ્છે, અને નેતન્યાહુ પણ એ જ ઈચ્છે,
તો હું એકલો શા માટે લડું બધા સાથે? એક્ચ્યુઅલી આમાં શું છે કે ક્લાસમાં એક જણ ફેલ થાય ને તો હું ફેલ થવું તો એટલે સારું ના લાગે, બીજું કોઈ સારી કંપની આપવા માટે આવે એટલે નેતન્યાહુ કોઈ પણ સંજોગોમાં હુમલો ઈરાન કરે એમ ઈચ્છે છે કે જેથી ઈરાન હુમલો કરે તો સીધો અમેરિકા એને સપોર્ટ આપે ઇઝરાયલને, એટલે નેતન્યાહુ ગઢડો માંગે છે ઈરાનને. એટલે આ જ હેતુથી ઇઝરાયલે ગયા વર્ષે આ વર્ષે એપ્રિલમાં સીરિયામાં ઈરાનની કોન્સ્યુલેટ પર હુમલો કર્યો હતો. ઓકે, કે જેથી આખો દેશમાં એકચ્યુઅલી ઇન્ટરનેશનલ લો હોય છે, તમે કોઈ દેશની કોન્સ્યુલેટ પર હુમલો કરો ને કે એમ્બસી પર હુમલો કરો ને એટલે એ દેશ પર હુમલો થયો ગણાય. એટલે ઇઝરાયલે ઈરાનની કોન્સ્યુલેટ પર હુમલો કર્યો એટલે કે ઈરાન પર હુમલો કર્યો કહેવાય. હવે તમારા પર હુમલો કર્યો હોય તો તમારે એને જવાબ આપવો પડે નેચરલી, નહીં તો તમે કમજોર છો. જેમાં આપણે પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઈક કરી દીધી એટલે પાકિસ્તાનનું મૂળ જે પુરવાર થઈ ગયું, પાકિસ્તાને એને ધમકીઓ આપતું રહ્યું પણ એક પણ બુલેટ ફાયર કરી શકું સીમા પર, એ આપણે ભારતની તાકાત છે. તો એ જ તાકાત હવે ઇઝરાયલ પર બતાવવા માંગતું હતું પણ ઇઝરાયલને ખબર ઈરાન નબળું પુરવાર નહોતું થવા ઈચ્છતું, એટલે એણે ઇઝરાયલ પર રોકેટ્સ ફાયર કર્યા હતા. પણ એ રીતે ફાયર કર્યા હતા કે જેથી કોઈ મોત ન થાય, એટલે કોઈ એટલે આમાં એવું થાય કે બે છોકરા લડતા હોય ને એટલે કે એક જણે ટપલી અડાડી એટલે કે બીજો ટપલી અડાડે એટલે કે હવે ફિટ્ટુ થઈ ગયું, મોટી લડાઈ આપણે નથી લડ્યું. આ લડાઈ એકચ્યુઅલી એ વખતે પણ મહાયુદ્ધ વર્લ્ડ વોર ને બધું થતું એવું વાતો થતી હતી, લોકો કહેતા હતા કે હવે આ તારીખ આટલા તારીખે ને થશે આટલી, એવી તારીખો એસ્ટ્રોલોજર્સ દ્વારા આપતી હતી ને અમેરિકા દ્વારા બંને તારીખો આપતા રહ્યા. હવે યુદ્ધ થશે, અત્યારે એવી જ સ્થિતિ છે, અત્યારે એવી સ્થિતિ છે. અને એમાં જો તમે ઈરાન જોડે આમ તો બે મહાસત્તા કહી આપણે રશિયા અને અમેરિકા એમ બે મહાસત્તા કહી શકાય, રશિયા ચીન ને એક તરફ અમેરિકા અમેરિકા, તો હવે શું લાગે છે કેમ કે ઘણા વર્ષોથી ત્રીજું વિશ્વયુદ્ધ એવું બોલાય છે, આપણે અત્યારે થોડી સ્માઈલ આવી રહી છે પણ જો એ સર્જાય ત્રીજું વિશ્વયુદ્ધ તો શું સ્થિતિ આવી શકે? એકચ્યુઅલી આપણે સ્માઈલ એટલા માટે આપી શકીએ છીએ કે યુદ્ધ એવી વસ્તુ છે ને કે જ્યારે બીજા કોઈ દેશમાં થાય ને તો આપણે ઉત્સુકતા જાગે, આપણને જાણવાની વધારે રસ થાય. આ તો ઓલું પાડોશીઓ જેવું થઈ ગયું, પાડોશી લગનમાં આટલા થઈ હોય તો કેવા જોવા જઈએ આપણે કે શું બબાલ થઈ જશે, શું બબાલ થઈ જશે, એટલે આપણે અત્યારે સ્માઈલ આવે છે. હા બિલકુલ, એટલે બહુ ભયાનક વસ્તુ છે આ યુદ્ધ ની વિભીષિકા એવી છે કે નિર્દોષ લોકો જ હોમાય છે, કે નેતાઓ તો બંકરોમાં જઈને છુપાઈ ગયા છે, પુતિને એ અનેક વખત બંકરમાં ગયા છે, નેતાન્યાહુ પણ બંકરમાં જતા રહે છે, પણ જે લોકો મરી જાય છે એ નિર્દોષ લોકો મરી જાય છે, જે સૈનિકો મરી જાય છે. તો એક્ચ્યુઅલી આ અત્યારે જોવા જઈએ ને તો ઇઝરાયલ કોઈ પણ ભોગે યુદ્ધ ઈચ્છે છે, બંનેના દેશોમાં પણ એવી સ્થિતિ છે કે એ લોકો યુદ્ધ કરવા પ્રેરાય. ઇઝરાયલમાં એવી સ્થિતિ છે કે ત્યાંના લોકોમાં બહુ જ પ્રોટેસ્ટ થયા છે, નેતાન્યાહુની વિરુદ્ધ બહુ જ વિરોધ પ્રદર્શનો થયા છે. ઇઝરાયલના નેતન્યાહુ જે વડા છે એ પોતાના ડિફેન્સ મિનિસ્ટરથી નારાજ છે કે તમે એન્ટી ઇઝરાયલ કરો છો, એટલે આ અત્યારે ઓલરેડી એટલું બધું ચરો ઉકળી રહ્યો છે ઇઝરાયલમાં, બોઇલિંગ પોટ જેવો છે. અચ્છા, ઇઝરાયલમાં તો ઉકળી રહ્યો છે, ચલો ઇઝરાયલ હુમલો કરે જે, પણ તમે ઈરાનની વાત કરી તો ઈરાનમાં તમે પહેલા બી કીધું કે સાપો લ્યાઓ જે આતંકવાદી સંગઠનો છે એના થ્રુ કરાવે છે. હા, હવે તમે કીધું કે ઈરાનમાં થોડું ઘણું એવું યુદ્ધ કરી શકે એવી સ્થિતિમાં છે ઈરાન પણ શું ખરેખર ઈરાન છે કે હજુ ઈરાન એવું જ ઈચ્છે કે હું યુદ્ધમાં ના જોડાઉં, મારે આજુબાજુના જે આતંકવાદી સંગઠનો છે જે મને મદદ કરી રહ્યા છે એ જ યુદ્ધ કરે? એક્ચ્યુઅલી અત્યારે ઈરાન પાસે ત્રણ ઓપ્શન છે જવાબ આપવાનો, કાં તો હું તો કહીશ કે ચાર ઓપ્શન છે. એક ઓપ્શન છે કે એ પ્રોક્સી છે, આ લોકો પ્રોક્સી હિઝબુલ્લાહ એ હમાસ થ્રુ એ બધા સાથે હુમલા કરાવે, એકચ્યુઅલી એમાં કંઈ નવું નથી. આ ઓપ્શનમાં ઓલરેડી હમાસ લડે છે, હિઝબુલ્લાહ લડે છે, હુતી લડે છે, બધા જ લડે છે આતંકવાદી સંગઠન. બીજો ઓપ્શન એ છે કે ઈરાન જાતે કૂદી પડે, બેલેસ્ટિક મિસાઇલનો મારો ચલાવે, એવા ત્યાં ચલાવે કે જ્યાં કોઈ ન હોય. અચ્છા, એવી સ્થિતિ ઊભી થઈ શકે ઈરાનને? હા, એકચ્યુઅલી ડ્રોન્સ ચલાવ્યા છે, મિસાઇલો ચલાવ્યું છે,
અત્યારે જ આ વર્ષે ચલાવ્યું છે, જ્યારે દમસ્કસ પર ઇઝરાયલે હુમલો કર્યો હતો ત્યારે ચલાવી હતી. એટલે અત્યારે એવી સ્થિતિ ચલાવે છે. હવે બે વસ્તુ છે, આ બે ઓપ્શન છે કે એક પહેલો ઓપ્શન કે જે પ્રોક્સી હિઝબુલ્લાહ હમાસ થ્રુ એ કરે, બીજો ઓપ્શન છે કે ઈરાન પોતે ઇઝરાયલ પર હુમલો કરે અને એવી જગ્યાએ કરે કે જ્યાં કોઈ માણસો ન રહેતા હોય, રણમાં કરી નાખે. એટલે કોઈ અમે હુમલો કરી દીધો બતાવે પોતાના લોકોને. એટલે એકચ્યુઅલી વાત પોતાના લોકોને બતાવવાની જ છે કે અમે આપણે આપણો નથી. ઇઝરાયલની વાત અલગ છે, ઈરાને એવું છે કે પોતે નબળા નથી પુરવઠા થતું. હવે ત્રીજો ઓપ્શન એ છે કે ઈરાન બહુ જ આક્રમકતાથી હુમલો કરે. ઈરાન પાસે બેલેસ્ટિક મિસાઇલ ઘણી બધી છે, બધાની રેન્જ 2000 કિલોમીટરની છે. એટલે એટલામાં તો કવર થઈ જાય આરામથી. 1800 કિલોમીટરનું લગભગ અંતર છે અને 2000 કિલોમીટરની ક્ષમતા ધરાવતી એના પાસે બેલેસ્ટિક મિસાઇલ. હવે ઘણી બધી બેલેસ્ટિક મિસાઇલ છે, એ જો મારો ચલાવે તો એવી સ્થિતિમાં ઇઝરાયલનું ડિફેન્સ સિસ્ટમ છે, એર ડિફેન્સ સિસ્ટમ છે કે ત્યાંથી ઇઝરાયલ મિસાઇલ આવે ને તો એ તરત ત્યાંથી ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ જાય અને તેને ત્યાંને ત્યાં જ નષ્ટ કરી દે. ઓકે, એ એવી ત્યાં કવચ છે, એક રીતે સુરક્ષા કવચ છે. પણ એકચ્યુઅલી તમે 100 મારો ચલાવો ને તો 5 કદાચ ફૂટી જાય, 5 કદાચ એ આવી જાય ત્રાટકે અને વિનાશ વિરે. બીજી તરફ જો ઈરાન બેલેસ્ટિક મિસાઇલોનો મારો ચલાવે ને તો અમેરિકાએ પોતાના એરક્રાફ્ટ કરિયર મોકલાય છે, સબમરીનો મોકલી છે. એટલે અમેરિકા પણ ઇઝરાયલને સાથ આપે એ પણ, એટલે અમેરિકા સાથ આપે પ્લસ યુરોપના દેશો સાથ આપે એવી સ્થિતિમાં ને ઇઝરાયલને સાથ આપવા માટે અમેરિકા ખરેખર મજબૂર છે. એટલે અમેરિકાએ ઇઝરાયલને સાથ આપવો જ પડે. મજબૂર કેમ? મજબૂર એટલા માટે કે અમેરિકાની ઇકોનોમીમાં મોટાભાગના યહૂદીઓનો બોલબાલા છે. ત્યાંના વિદેશ મંત્રી છે એન્ટની બ્લિંકન, એ પણ યહૂદી છે. એટલે યહૂદીઓનું એક ઉદ્યોગપતિઓ છે મની પાવર માર્કેટમાં, જે મૂળ યહૂદી ઉદ્યોગપતિઓનો દબદબો છે. ને અમેરિકામાં એવું કહેવાય છે કે ઉદ્યોગપતિઓ જ હકીકતમાં સરકાર ચલાવે, ઉદ્યોગપતિઓ જ નીતિઓ નક્કી કરે. ઉદ્યોગપતિઓ કહે કે બાઇડન તમારે હટી જવાનો રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી, તો બાઇડનને હટી જવું પડે. એટલે યહૂદીઓની આ ઉદ્યોગપતિઓનું જે લોબી છે ને એમાં યહૂદીઓ પણ બહુ વધારે છે, મજબૂત છે. એટલે ઇઝરાયલને સપોર્ટ આપવો પડે. હવે આ બધા વચ્ચે તમે વાત કરી અમેરિકા, રશિયા, યુરોપ, ઇઝરાયલ, ઈરાન, બધા મિક્સઅપ યુદ્ધ સર્જાઈ શકે, પણ આ બધા વચ્ચે ભારત ક્યાં છે? ભારત કોની મદદે આવી શકે એમ છે કે પછી કોઈની મદદે નથી આવતું? એક્ચ્યુઅલી ભારત માટે આ બહુ જ ટ્રિકી સિચ્યુએશન છે. જયશંકર સાહેબ માટે આ બહુ જ અઘરો સવાલ, પરીક્ષા મૂકું છે ને કે આ સૌથી અઘરો સવાલ છે કે આ સવાલ છે. ડિપ્લોમસી કમાલની છે જયશંકર સાહેબ. એકચ્યુઅલી આપણે ઇઝરાયલ આપણો મિત્ર છે, દશકાઓથી આપણો મિત્ર છે અને ખાસ કરીને છેલ્લા 10-1 વર્ષમાં તો મિત્રતા વધારે મજબૂત થઈ છે. પ્લસ ઈરાન પણ આપણો મિત્ર છે, કેમ કે આપણે પાકિસ્તાનને ગ્વાદર પોર્ટ છે, પાકિસ્તાન ચીને એન્ટ્રી આપી ત્યાં, તો એ ગ્વાદર પોર્ટ ને આપણે ભારતની બોર્ડર નજીક જ છે. એટલે ભારતને ઘેરવા માટે પાકિસ્તાનને ચીન સાથે આવ્યા ગ્વાદર પોર્ટમાં, તો ઈરાને આપણને મદદ કરી કે ચાબહાર પોર્ટ આપણને આપ્યું. અચ્છા, તો ચાબહાર પોર્ટ ને ગ્વાદર પોર્ટ નજીક છે. એટલે આવી સ્થિતિમાં ઈરાન આપણા માટે બહુ જ ઉપયોગી છે ને ઇઝરાયલ તો આપણો જૂનો મિત્ર છે, ઈરાન ઉપયોગી છે. તો હવે આમાં ભારત ભરાઈ ગયું છે કે શું એ સમજાતું નથી. ભારત જયશંકર સાહેબની છે ને બહુ મસ્ત જોબ છે કે રશિયા યુક્રેન માટે પણ એ વખતે પણ એમણે એવું આ અમેરિકનો બધા પૂછતા રહ્યા, યુરોપિયન દેશો પૂછતા રહ્યા કે તમે કોના પક્ષે છો, પ્રૂવ કરો કે તમે રશિયા તરફ છો કે યુક્રેન તરફ છો. ત્યારે જયશંકર સાહેબ મસ્ત એક નીતિ પકડી રહી કે અમે શાંતિના પક્ષે છે, ક્યાં તો રશિયાના પક્ષે છે ન તો યુક્રેનના પક્ષે છે, હમ શાંતિ ચાહતે શાંતિ. એટલે તમે શાંતિના પક્ષે રહો ને તો જ તમે ડેવલપમેન્ટ કરી શકો, એના તો યુદ્ધમાં જાવ તો વિનાશ નક્કી જ. હવે બંને મારી જોડે આવો, હું તમને સમજાવું. હા, બબાલ ના કરો, યુદ્ધ ના કરો, શાંતિથી બધું પતાવો. એટલે પ્લસ પોઈન્ટ એ છે કે ભારત રશિયા યુક્રેનનું
યુદ્ધ થયું, ચાલી રહ્યું છે બલકે, ને ઇઝરાયલ ને ઈરાન, તો બધા દેશો અપેક્ષા ભારત પાસે રાખી રહ્યા છે કે તમે વિશ્વ શાંતિના દૂત છો, ગાંધીજી તમારી ભૂમિ છે, અહિંસા ને તમે વેલ્યુઝ તમે પૂરી આ દુનિયાને આપ્યા છે, તો તમે અહિંસા જ્યાં છે તો ત્યાં, સોરી હિંસા છે ત્યાં અહિંસા ફેલાવો, અહિંસા લાવો. તો એ ભારત દૂત તરીકે પણ કામ કરી શકે છે એક્ચ્યુઅલ આ યુદ્ધમાં. પણ એક વાત છે કે અત્યારે એક તરફ બહુ જ વિરોધાભાસ છે કે અત્યારે યુદ્ધ માટે પ્રયાસો થઈ રહ્યા છે ઇઝરાયલ અને ઈરાન બંને સાઈડથી. ઇઝરાયલે તો એમ કહી દીધું છે કે અમને જો લાગશે ને કે ઈરાન યુદ્ધ કરશે તો અમે યુદ્ધ કરી દઈશું, ઈરાન પર હુમલો કરી દઈશું. એટલે ફ્લેશ પોઈન્ટ ક્યારે આવે ને એ સવાલ છે. પણ આવા સંજોગોમાં ગાઝાની અંદર યુદ્ધ વિરામ રોકવા માટે પણ પ્રયાસો થાય છે. યુએસ છે, યુકે છે, જર્મની, ફ્રાન્સ, ઇટાલી ના દેશો બધા પ્રયત્નો કરે છે કે બે તરફ પ્રયત્નો છે, એક તો યુદ્ધ વિરામ થાય ગાઝામાં, પ્લસ ઈરાન હુમલો ના કરે. ઈરાનને સમજાયો છે કે પ્લસ તું હુમલો કરી દે તો પણ એવી રીતે જગ્યાએ કર કે તારો ઇકો સંતોષાય, કે જ્યાં કોઈ મરે પણ નહીં, જોઈએ તો તું મિલિટરી ઇન્સ્ટોલમેન્ટ છે ઇઝરાયલમાં તેને બ્લાસ્ટ કરી દે, કોઈ સૈનિકો ન હોય એવી જગ્યાએ તું સૈનિકો નીકળી જાય તું બ્લાસ્ટ કરી દે, એટલે તારો ઈગો સંતોષાઈ જાય. ઇઝરાયલ ને થઈ કે અમારું કોઈ મર્યું નથી, ઇઝરાયલ એના ચિંતા એમ કે કોઈ મર્યું નથી, ઈરાન એ આ બધું એની ચિંતા એમ કહી દે કે જો અમે તો બ્લાસ્ટ કરી, મિલિટરી ઇન્સ્ટોલમેન્ટ બ્લાસ્ટ કરી દીધું છે, બધાને ઈગો સંતોષાય. એટલે આવા પ્રયાસો અત્યારે થઈ રહ્યા છે. એટલે એક બાજુ યુદ્ધ વિરામ છે, પ્લસ ગાઝામાં હજુ પણ ઇઝરાયલના સૈનિકો હમાસના આતંકવાદીઓ પાસે છે. અચ્છા, તો એ બંધકોને પણ છોડાવવા માટે પ્રયત્નો ચાલી રહ્યા છે. એક બાજુ બહુ જ અત્યારે એકચ્યુઅલી અમેરિકા, યુકે, યુરોપિયન દેશો છે તો એ બધા દેશોનું અત્યારે ફોકસ છે ને યુદ્ધ વિરામ પર છે એક બાજુ, ને પ્લસ એની સાથે જ યુદ્ધની પણ તૈયારી કરવાની અને યુદ્ધ વિરામની પણ તૈયારી કરવાની. એ તો તૈયારી તો રાખવી જ પડે બિલકુલ, કેમ કે ગમે ત્યારે યુદ્ધ વિરામ તો ચલો ઠીક છે, પણ ગમે ત્યારે યુદ્ધ થઈ જાય તો શું થાય. પણ આ બધા વચ્ચે મને એ થાય રૂશાંગભાઈ કે જ્યારે પણ યુદ્ધ આવું મોટા પાયે થતું હોય, ચલો મોટા પાયે કે નાના પાયે, પણ જ્યારે બે દેશ વચ્ચે જ્યારે યુદ્ધ થતું હોય ત્યારે ઇકોનોમિકલી શું સ્થિતિ સર્જાય, કેમ કે આખરકાર તો દેશના લોકો ટેક્સ ભરતા હોય કે પછી એ કમાતા હોય ને એના ઘણા બધા પૈસા આવી રીતે સુરક્ષામાં વપરાતા હોય, તો ઇકોનોમિકલી શું સ્થિતિ સર્જાતી હોય. રશિયાની આપણે વાત કરીએ ને તો રશિયાને ફાયદો થયો છે, રશિયાની ઇકોનોમી વિશે એકદમ વિરોધાભાસી સ્ટેટમેન્ટ આવી રહ્યા છે. એક તરફ આવે, એક તરફ કહેવામાં આવે છે કે રશિયન ઇકોનોમી એકદમ મજબૂત છે, જે રશિયા અને ચાઇના કે, બીજી તરફ એમ કે રશિયા કોલેપ્સ થઈ ગયું છે, ખલાસ થઈ ગયું છે. હવે રશિયાની ઇકોનોમી ખરેખર અત્યારે મજબૂત જણાઈ રહી છે. નંબર વન કે એને ચીન ઓઇલ અને એને માઇન્સ મિનરલ્સ છે એ વેચીને ભરપૂર ફાયદો કર્યો છે. ઓકે, ભારતે ખરીદ્યા છે ક્રૂડ ઓઇલ ભરપૂર ખરીદ્યું છે, ચીને ખરીદ્યું છે, ભારતની જુદા જુદામાં પાકિસ્તાને ખરીદી લીધું છે. એટલે એ તો આપણે જે કરીએ કરવાના. એટલે રશિયાને ઓઇલ બહુ ભરપૂર પ્રમાણમાં વેચ્યું છે, આપણને ફાયદો થયો છે, સસ્તું ઓઇલ મળી રહ્યું છે, મિડલ ઇસ્ટ કરતા સસ્તું ઓઇલ આપણને રશિયા આપ્યું છે, આપણને ફાયદો થયો છે. એટલે રશિયાની ઇકોનોમીને ઓવરઓલ એમ જોઈએ તો ફાયદો થયો છે. પ્લસ યુક્રેન તો નષ્ટ થઈ ગયું છે એકચ્યુઅલી, યુક્રેનની ઇકોનોમી તો તબાહ થઈ ગઈ છે, એટલે એના વિશે તો કંઈ કહેવાય નહીં. ઇઝરાયલની ઇકોનોમી છે તો અત્યારે તો મજબૂત છે. ઓકે, કેમ કે ઇઝરાયલની અંદર તો કામગીરી ચાલી જ રહી છે, ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી તો નોર્મલ જ રીતે કામ કરે છે એ લોકો. ઓકે, એટલે એ ઇઝરાયલની ઇકોનોમીને ઝાઝો ફરક નથી પડ્યો. પણ એ ઈરાનની એ વાત કરીએ ને તો ઈરાન યુદ્ધ કરવા પણ મજબૂર છે ને, તો એનું કારણ પણ એની ઇકોનોમી છે. એની ઇકોનોમી નબળી સ્થિતિમાં છે, કેમ કે અમેરિકાએ ઘણા બધા પ્રતિબંધો લાદ્યા, એટલે ઈરાનની ઇકોનોમી નબળી છે. હવે ઈરાન ઇકોનોમી નબળી હોય ને તો સીધી વાત એ છે કે ત્યાંના લોકોને રોજગારી ન મળે, ધંધા રોજગાર કરવી મુશ્કેલ થઈ જાય, અસંતોષ ફેલાય. હવે
ઇન્ટરનેશનલ લો છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય નીતિ નિયમો અત્યાર સુધીના ઇતિહાસ છે કે જ્યારે તમારી જનતામાં ભરપૂર અસંતોષ થાય ને ત્યારે શાસક છે ને ધ્યાન ડાયવર્ટ કરવા માટે યુદ્ધ કરે કે જેથી જનતાનું ધ્યાન દે કે આપણે દેશ બચાવીએ, આપણે પોતાને ખિસ્સા પછી જોઈશું, પહેલાં દેશ બચાવીએ. એટલે અત્યારે આખું ઈરાન એટલા માટે યુદ્ધ કરવા માટે એકદમ આતુર હોઈ શકે છે કેમ કે ત્યાંની ઇકોનોમી કાચી છે, ઇકોનોમી ડાઉન છે. પણ અત્યારે ઈરાનને ડર પણ છે કે અમેરિકા અને યુરોપ જો સાથે આવશે ને તો એને હાલત ખરાબ થઈ શકે છે. બીજી બાજુ ચીન અને રશિયા એને સાથ આપી શકે છે. રશિયા પણ પોતે જ યુદ્ધ લડી રહ્યું છે, એટલે ઓલરેડી એ યુક્રેન પાછું રશિયા પર યુક્રેનમાં ઘૂસી ગયું છે, યુક્રેન રશિયામાં ઘૂસી ગયું છે, એટલે એના માટે પ્રોબ્લેમ છે. એટલે રશિયા એટલી બધી મજબૂતાઈથી મદદ ન કરી શકે. અને ચીન બહુ સારું છે કે એ ખરેખર એ વાતો કરે કે તમે ભરપૂર સાથે છે, છેલ્લી ઘડી ઘસી જાય, ચાલ ભાઈ હું તારી સાથે આવું, ચાલ આટલો બવાલ કરી લઈએ અને ભાઈ આપણે ચાતી ફૂલાઈને જયારે જઈએ ત્યારે પાછળ જોઈએ તો આપણો ભાઈબંધ હોય જ નહીં, જે આપણને આમ આમ કહેવાય ને કે મદદ કરવા માટે આવ્યો હોય ને જુસ્સો આપણા ભગવાન પાછળ ફરીને જોઈએ તો કોઈ નહીં. ચીન આવું જ મિત્ર છે, એટલે એના પર કોઈ આખી દુનિયામાંથી કોઈ વિશ્વાસ કરવા ત્યાં નથી. એટલે ઈરાન માટે અત્યારે બહુ જ મુશ્કેલી છે કે ચીન મજબૂતાઈથી સાથ ના આપે, બહુ તો હથિયારો મોકલી દે, રશિયા એમાં જ ઇન્વોલ્વ છે યુક્રેનના યુદ્ધમાં, હવે બાકી રહ્યા દેશો એટલા મજબૂત નથી. એટલે ઈરાન માટે જો એકલો જ અમેરિકા જ ખતમ કરી નાખે આખો મિડલ ઇસ્ટને ધારે તો, ને ચીન મદદ કરે એની કોઈ ગેરંટી નહીં. એટલે ઈરાન એનો મતલબ એવો થયો કે ઈરાન યુદ્ધ કરે તો પણ પ્રોબ્લેમમાં મુકાય અને યુદ્ધ નથી કરતું તો પણ પ્રોબ્લેમમાં અંદર મુકાય, કેમ કે ઇકોનોમિકલી કાચું છે. હા, ને જવાબ આપવો પડે જનતા નારાજ થઈ કે તમે લપડાક મારી પણ તમે શું કહેવાય કે તમે કોઈ જવાબ જ ના આપ્યો, તમે સહન કરી દીધી લપડાક, તો એ જવાબ આપવો પડે. હા, એટલે જવાબ શું આપવો એ ઈરાનના લોકોને મૂંઝવણ છે. હવે અમેરિકા છે ને બહુ સાણું છે, ઉશ્કેરી રહ્યું છે કે પહેલા અત્યાર સુધી છે ને રશિયાને ઉશ્કેરવામાં યુદ્ધ થયું ને તો અમેરિકા જ જવાબદાર છે. યુક્રેનને અમે નાટોના મેમ્બર બનાવી દઈશું એમ કરીને રશિયાએ ઉશ્કેર્યું. નાટોના મેમ્બર બને ને એટલે નાટોની આર્મી જેટલા પણ મેમ્બર છે ને, સભ્ય દેશો યુરોપના દેશો છે, અમેરિકા છે, તો એ દેશોની આર્મી યુક્રેનમાં ઘૂસી જશે, એટલે અમેરિકાની આર્મી ઘૂસશે એવો ડર અમેરિકાએ રશિયાના પુતિનના મનમાં બેસાડ્યો. એટલે રશિયાએ કીધું યુક્રેન જે નાટોનો મેમ્બર બને ને એ પહેલાં એના પર હુમલો કરી દઈએ. એટલે રશિયાએ યુક્રેન પર હુમલો કરી દીધો. પણ એકચ્યુઅલી આ મૂળમાં છે ને અમેરિકા છે. ઓકે, એટલે અમેરિકા હવે એ જ રીતે નીતિ અપનાવી રહ્યું છે. કેમ કે અમેરિકા શા માટે યુદ્ધ ઈચ્છે તો કે અમેરિકાનો મેઇન ઇન્ડસ્ટ્રી છે ને હથિયારોની છે. એટલે સૌથી ઇકોનોમીની વાત કરીને તો સૌથી મોટો ફાયદો છે ને અમેરિકાને થયો છે, એના હથિયારો વેપન ઇન્ડસ્ટ્રીમાં 28-30% ફાયદો થયો, વધ્યું છે. અચ્છા, એટલે રશિયા ઓઇલથી કમાય, અમેરિકા આનાથી કમાય. હા, એટલે બે મહાસત્તાનું કમાણી તો ચાલુ છે. કમાણી તો ચાલુ જ છે. ચીન સાણું છે, એની ઇકોનોમી બચે એટલા માટે વચ્ચે નહીં પડે. એટલે સહન કરવાનું નાના દેશો છે. સહન કરવાનું નાના દેશો છે. નાના દેશો સમજતા નહીં, નાના દેશોને યુદ્ધ કરવું છે. નાના છોકરા હોય કે ના હું તો બબલ કરીશ. હા, એવું છે. તો આજ બધી ચર્ચાઓ આપણે કરીને તમને મને ખ્યાલ છે કે મજાક મસ્તીમાં ઘણી બધી વાતો, ગંભીર વાતો પણ આપણે કરી છે. અને ઈરાન, ઈરાક, ઇઝરાયલ આ બધા જે દેશો છે, નાના દેશો છે, અને જે રીતની સ્થિતિ છે, ભયંકર સ્થિતિ કહી શકાય, વિશ્વયુદ્ધની સ્થિતિ કહી શકાય, પણ મને લાગે છે ત્યાં સુધી હજુ એવી સંભાવના ઓછી છે અને ટાળવામાં આવશે એવી સ્થિતિ છે. અને આપણે પણ એ જ આશા રાખીએ કે ના થાય તો શું આપણે પણ જયશંકર સાહેબને શાંતિ માટે ના જવું પડે અને આપોઆપ બધું જાતે જ અટકી જાય. પણ ભારત ક્યાંય વચ્ચે પડવા માંગતું નથી. તો બસ આવી જ રીતે જુદા જુદા ટોપિક સાથે અમે આવતા રહીશું. રૂસાંગભાઈનો પોઈન્ટ ઓફ વ્યૂ જાણતા રહીશું.
અમને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.